हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आपने कई गुजराती व्याकरण की शुरुआत कर दी थी, जेना आपने ऑलरेडी 9 टॉपिक कम्प्लीट कर चुक्या छे। तो जो आगना 9 टॉपिक न जोया हो तो खास करीने जोई लेजो, कारण के आपने गुजराती व्याकरण जे महत्वपूर्ण लेक्चर छे, जे टॉपिक छे, ए ऑलरेडी आपने चलावेला छे। तो आगना 9 टॉपिक तमे खास करीने जोई लेजो। ऊपर आई बटन ऊपर तमने लिंक मिली जशे, डिस्क्रिप्शन नी अंदर पण लिंक मिली जशे। ओके, आजे आपणे वात करीशु वाक्योनी। वाक्योनी अंदर आपणे घणी बधी वस्तुओ भणवानी छे। जेम के एक टॉपिक छे सिंपल वाक्य, तो ए टॉपिक हूँ नहीं लऊं, कारण के एनी अंदर एवुं छे के भाई विधान वाक्य कोने कहेवाय, प्रश्नार्थ वाक्य कोने कहेवाय, पछी उद्गार वाक्य कोने कहेवाय, जे नानपणथी आपणे भणता आव्या छे, तो ऑब्वियसली ए वस्तु बधाने खबर छे। तो ए वस्तुनो टॉपिक लेवानो कोई अर्थ नथी। सिम्पल वस्तु के भाई पाछळ टपकुं आवे तो एने विधान वाक्य कहेवामां आवे, पाछळ क्वेश्चन मार्क आवे तो एने प्रश्नार्थ वाक्य कहेवामां आवे, पछी आवी कंईक निशानी आवे तो एने उद्गार वाक्य कहेवामां आवे। ओके, तो आ एक सिम्पल एक टॉपिक हतो, जे वाक्यनो केवा केवा प्रकार आवे एनो, पछी हकारात्मक होय के जेनी अंदर हकारात्मक देखाड़वामां आवे तो एने हकार वाक्य कहेवामां आवे, पछी जेमां ना पाड़ी देवामां आवी छे, नथी, ना, न एवा शब्दो आवे तो एने नकार वाक्य कहेवामां आवे। आ बधुं सिम्पल छे, आ एक्जाम नी अंदर पूछातुं पण नथी। पण हुं तमने कही दउं भाई, गुजराती व्याकरणमां आवो पण एक टॉपिक आवे छे सिम्पल, जे आपणे नानपणथी भण्या आवे छे। ओके, तो ए वस्तु लेवानो कोई मतलब नथी। आपणे जे एक्जाम पॉइंट ऑफ व्यू थी जे महत्वनुं छे ए टाइपनुं आपणे जोईशुं। ओके, तो हवे बीजुं वाक्यनुं आपणने शुं आवे छे, तो हवे वाक्यना बीजा एक्स्ट्रा जे प्रकार आवे छे ए आपणे खास समजवाना छे, जे एक्जाम नी अंदर पूछाय छे के भाई सादु वाक्य कोने कहेवाय, संयुक्त वाक्य कोने कहेवाय, के संकुल वाक्य कोने कहेवाय, अथवा तो मिश्र वाक्य कोने कहेवाय, ए आजना लेक्चर नी अंदर भणीशुं। एना पछी कर्तरी, कर्मणी, भावे, प्रेरक, पुनः प्रेरक, आ बधा वाक्યોમાં કન્વર્ટ કરવાનું આવે છે એ પણ આપણે ભણીશું। તો વાક્યના ટોપિકની અંદર આ બધું આવે છે મેન ભણવાનું, સાદુ, સંયુક્ત, સંકુલ, ભાવે, પ્રેરક, કર્તરી, કર્મણી, પુનઃ પ્રેરક, આ બધા જે ક્વેશ્ચનો છે જે એક્ઝામની અંદર વારે ઘરે પૂછાય છે, અને એક વાક્યમાંથી બીજા વાક્યમાં કઈ રીતના ફેરવવાનું એવું પણ એક્ઝામની અંદર પૂછાતું હોય છે, તો એ વસ્તુ આપણે ખાસ કરીને ડિસ્કસ કરીશું। ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ખાલી ફોકસ કરીશું સાદુ વાક્ય કોને કહેવાય, સંયુક્ત વાક્ય કોને કહેવાય, અને સંકુલ જેને આપણે મિશ્ર વાક્ય પણ કહીએ છીએ એ કોને કહેવાય। તો આ રીતના ત્રણ ટાઈપ પડે છે સેના વાક્યોના, તો વન બાય વન એક એક કરીને આપણે સમજીશું। ઓકે, હવે આખા જે ટોપિક છે એનો સારાંશ તમને આ સ્લાઇડની અંદર મેં તમને આપી દીધું। તો ત્રણે ત્રણમાં સૌથી પહેલા તો ડિફરન્સ શું હોય એ અહીંયા જ આપણે સમજી લઈએ, આગળ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું, પણ એઝ ઓફ નાઉ આપણે એક આઈડિયા મેળવી લઈએ કે ભાઈ ત્રણે ત્રણ વાક્યની અંદર ફરક શું છે। તો સાદું વાક્યની અંદર શું હોય કે એક કર્તા હોય, એક કર્મ હોય અને એક ક્રિયાપદ હોય, એનાથી જો કોઈ સિમ્પલ વાક્ય બને તો એને સાદું વાક્ય કહેવામાં આવે। બીજા નંબરે આવે છે સંયુક્ત અથવા તો મિશ્ર વાક્ય, તો એની અંદર બે વાક્ય હોય જેમાં એક મુખ્ય હોય અને એક ગૌણ હોય। હવે જે ગૌણ હોય ને એ મુખ્ય વાક્ય ઉપર આધારિત હોય, એટલે કે એકબીજા ઉપર આધાર રાખે છે અને બંને એ સંયોજક વડે જોડાયેલા હોય છે, તો એને શું કહેવામાં આવે, સંકુલ અથવા તો મિશ્ર વાક્ય કહેવામાં આવે। અને ત્રીજું છે સંયુક્ત વાક્ય, તો નામથી જ ખબર પડી જાય કે જ્યારે બે અલગ અલગ વાક્યો કોઈ સંયોજક વડે જોડાયેલા હોય તો એને સંયુક્ત વાક્ય કહેવામાં આવે। તો સાદુ વાક્યમાં તો શું હોય, એક જ લીટીમાં હોય, એમાં એક કર્મ હોય, એક કર્તા હોય અને એક ક્રિયાપદ હોય, તો વાક્ય પૂરું, તો આને સાદુ વાક્ય। હવે સંકુલ અને સંયુક્તમાં તમને થોડું એવું કહેવાય કે ડાઉટ જાય કે સંયુક્ત વાક્ય કોને અને સંકુલ વાક્ય કોને, કારણ કે બંનેની અંદર તમને બે બે વાક્ય જોવા મળશે, સંયુક્તની અંદર પણ બે વાક્ય હોય અને સંકુલની અંદર પણ બે વાક્ય હોય। હવે સંકુલ અને સંયુક્તમાં આટલો ફરક કે જે સંકુલમાં બે વાક્ય હોય ને એ એકબીજા ઉપર આધાર રાખે, એટલે કે ડિપેન્ડન્ટ હોય, એટલે કે એક વસ્તુ થાય તો જ એને અનુરૂપ બીજી વસ્તુ થઈ હોય, તો જે વસ્તુ થાય છે ઓકે એને મુખ્ય શું કહીશું, મુખ્ય વાક્ય કહીશું, અને એને અનુરૂપ કોઈ ઘટના છે એ બને છે તો એને ગૌણ વાક્ય કહીશું, અને એ બંને પણ સંયોજક વડે જોડાયેલા હોય। અને સંયુક્ત વાક્યની અંદર શું હોય, બે વાક્યો એ જોડાયેલા તો હોય સંયોજન વડે, પણ બંનેના અર્થ અલગ અલગ હોય, એટલે કે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ ના રાખે, એટલે કે આ થાય તો આ થાય એવું ના હોય, આ પણ થઈ શકે અને આ પણ થઈ શકે। જ્યારે સંકુલની અંદર શું હોય, આ થાય તો જ આ થાય, એ એક્ઝામ્પલ દ્વારા હું સમજાવીશ, તમને ટેન્શન ના લેશો, પણ એઝ ઓફ નાઉ તમને બેઝિક તમને ખ્યાલ આપી દીધો કે આપણે જે ત્રણ વસ્તુ ભણવાની છે, ત્રણ વાક્યોના પ્રકાર ભણવાના છે, એની અંદર કંઈક આવું હશે। ઓકે, ચલો હવે ઉદાહરણ દ્વારા પહેલા ત્રણે ત્રણ તમને સમજાવી દો, એના પછી આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ, પણ ત્રણે ત્રણ આપણે એક જ ઉદાહરણથી સમજી લઈએ। હવે સાદું વાક્ય કોને કહેવાય, તો અહીંયા જે રામજીભાઈ છે એ રામજીભાઈ લાકડા કાપે છે,
તો રામજી લાકડા કાપવા જંગલમાં જાય છે તો આને સાદું વાક્ય કહેવામાં આવે, કારણ કે જો આમાં કર્તા એક છે, કર્મ પણ એક છે, ઓકે, અને સિમ્પલ વસ્તુ ક્રિયાપદ પણ એક જ છે. તો રામજી લાકડા કાપવા જંગલમાં જાય છે તો આ સાદું વાક્ય છે. હવે સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્ય આ બંનેની અંદર શું હશે? બે બે વાક્યો હશે અને સંયોજક વડે જોડાયેલા હશે. તો સંકુલ વાક્ય એને બીજા મિશ્ર વાક્ય પણ કહેવામાં આવે છે. ઓકે, તો સંકુલ વાક્યમાં શું હશે કે મેં તમને કીધું એમ કે એક વાક્ય એ બીજા ઉપર ડિપેન્ડેન્ટ હોય. તો જો રામજી લાકડા કાપશે તો વેચીને પૈસા મેળવશે, તો ઓબ્વિયસલી વસ્તુ કે એને વેચવા, લાકડા વેચવા માટે ઓબ્વિયસલી લાકડા કાપવા પડશે. જો લાકડા જ નહીં કાપે તો બીજી વસ્તુ કે એ વેચી નહીં શકે. તો આજે વેચવાનું કામ છે કે લાકડાને વેચવાના છે તો પહેલા લાકડા તો કાપવા પડશે ને. તો અહીંયા તમે જુઓ કે આ જે બીજું વાક્ય છે કે વેચીને પૈસા કમાશે અથવા તો વેચીને પૈસા મેળવશે, એ પહેલા વાક્ય ઉપર ડિપેન્ડન્ટ રાખે છે. જો પહેલી જ વસ્તુ નહીં બને ને તો બીજી પણ વસ્તુ નહીં બને. તો આને શું કહેવામાં આવે છે? સંકુલ વાક્ય કહેવામાં આવે છે, એટલે કે મિશ્ર વાક્ય કહેવામાં આવે છે. હવે સંયુક્ત વાક્ય, સંયુક્ત વાક્યની અંદર તમે જુઓ તો રામજી લાકડા કાપે છે પણ લાકડા વેચતો નથી. ઓકે, લાકડા કાપે છે પણ લાકડા વેચતો નથી. તો અહીંયા તમે જુઓ કે બંને વસ્તુ અલગ અલગ છે. હવે તમે અહીંયા ધ્યાનથી સમજો કે રામજી લાકડા કાપે છે, આ એક વિધાન પૂરું થઈ ગયું કે ભાઈ રામજી છે એ લાકડા કાપે છે. બીજું વિધાન શું છે? કે લાકડા વેચતો નથી. તો એ ભલે ઘરે પડી રાખે કે એને વેચે ના વેચે એ એની મરજી છે. તો એ લાકડાને વેચતો નથી, એ અલગથી વાક્ય છે. ઓકે, તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે અહીંયા તમારે એક વસ્તુ બ્રોડલી વિચારવાની છે. હવે ઘણા બધા લોકો આ રીતના વિચારશે કે સાહેબ જો રામજી લાકડા જ નહીં કાપે તો એને વેચવાનો કે ના વેચવાનો સવાલ જ નથી આવતો. પણ અમે અહીંયા થોડું બ્રોડલી વિચારજો, અહીંયા સંયુક્ત અને સંકુલમાં ઘણા બધા લોકોને અહીંયા કન્ફ્યુઝન થાય છે. એક વસ્તુ જે હું લાઈનમાં બોલું છું એને ધ્યાનથી સમજો કે કોઈ બે વાક્યો આપેલા હોય અને બીજી વાક્ય છે એ પ્રથમ વાક્ય ઉપર 100% ડિપેન્ડન્ટ રાખે, કેટલું? 100% ડિપેન્ડન્ટ રાખે તો જ એ સંકુલ વાક્ય બનશે. અમુક એવી જગ્યાએ એવા પણ વાક્યો આવશે જે તમને કન્ફ્યુઝ કરશે. તમને એવું થતું હશે કે આ તો સંયુક્ત વાક્ય છે, આ બંને એ અલગ અલગ છે. અથવા તો અમુક એવા સંયુક્ત વાક્યો આવશે તમને એવું લાગશે આ તો સંકુલ છે, એકબીજા ઉપર ડિપેન્ડ રાખે છે. પણ એવું નહીં હોય, 100% તમારે એ વસ્તુ હોવી જોઈએ. જેમ કે અહીંયા તમે જુઓ કે અહીંયા પાતળી વસ્તુનો એક ગેપ છે, એ તમને સમજાવું કે જો રામજી લાકડા કાપશે તો વેચીને પૈસા કમાશે. તો અહીંયા સમજી લેજો કે જ્યારે સંકુલ વાક્ય હોય ને એની અંદર બે સંયોજક હોય, એક આગળ પણ સંયોજક હોય અને એક પાછળ પણ સંયોજક હોય. વધારે ઉદાહરણ ચલાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. જ્યારે સંયુક્ત વાક્ય હોય એની અંદર એક જ સંયોજક તમને જોવા મળશે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે સંકુલ વાક્ય હોય એની અંદર હંમેશા અથવા તો સામાન્ય રીતે તમને બે સંયોજન જોવા મળશે, કે જો અને તો. જ્યારે સંયુક્ત વાક્યની અંદર તમને એક જ સંયોજન જોવા મળશે અને એક જ સંયોજનથી આ બે વાક્યો છે એ જોડાયેલા હોય છે. ઓકે, તો સંયુક્ત વાક્યમાં અહીંયા સંયુક્ત અને સંકુલમાં ફરીથી હું તમને સમજાવું છું કે અહીંયા રામજી છે ને એ લાકડા કાપશે ને તો જ એને વેચી શકશે. જ્યારે સંયુક્ત વાક્યમાં તમારે બંનેને અલગ અલગ વિચારો કે રામજી લાકડા કાપે છે, આ એક વાક્ય થઈ ગયું. પછી એ લાકડાને ઘરે લાવે છે, પછી એને વેચે ના વેચે એની વાત છે, પણ એને લાકડા તો કાપી લીધા, બરાબર. હવે એ લાકડા વેચતો નથી, એ એની મરજી છે, એ બીજું વાક્ય છે કે એ લાકડા વેચે કે ના વેચે. તો એ લાકડા વેચતો નથી તો એ અલગ વાક્ય છે, કારણ કે એ પણ છે. ઓકે, તો અહીંયા આ વસ્તુને તમારે પાતળી જે વસ્તુ છે આ બંનેમાં સંકુલ અને સંયુક્તમાં એ તમારે સમજવાની છે. ટેન્શન ના લેશો, અહીંયા જો તમને ખબર નથી પડી તો હજુ આપણે ઘણા બધા ઉદાહરણ લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. ક્લિસ્ટર ક્લિયર કરાવીશ, કોઈ પણ વસ્તુ તમને ડાઉટફુલ નહીં છોડું. ઓકે, ક્લિસ્ટર ક્લિયર કરાવીને જ જવા દઈશ. ચલો હવે વન બાય વન એક એક કરીને આપણે સમજીએ. સૌથી પહેલા વાત કરીએ સાદા વાક્યની, તો એમાં એક કર્તા હોય, એક કર્મ હોય અને એક ક્રિયાપદ હોય, તો એનાથી બને એને સાદું વાક્ય કહેવામાં આવે. એટલે કે એક જ લીટીનું હોય, ઓકે, એમાં બે વાક્ય હોય નહીં અથવા તો બે પણ ક્રિયા ના હોય. ઓકે, એક જ ક્રિયા હોય, ક્રિયાપદ એટલે કે એક જ ક્રિયા તમને જોવા મળશે આખા વાક્યમાં, તમને બે ક્રિયાઓ નહીં જોવા મળે. જેમ કે શહેરમાં માણસ યાંત્રિક જીવન જીવે છે, તો જીવન જીવે છે એક જ ક્રિયા થઈ. ઓકે, એક જ કરતા છે માણસ અને એક જ વસ્તુ તમે જોવો કે કર્મ છે. તે મહાદેવના દર્શન કરવા માટે ગયા. ઓકે, તો તે મહાદેવના દર્શન કરવા ગયા છે, સિમ્પલ વાક્ય છે. ધીરજ કાકા જીવનને એક મજાક માનતા હતા, યુદ્ધમાં તેનો પુત્ર લડવા ગયો. હું મારા બચપનના દિવસો યાદ કરું છું,
અમારું લક્ષ્ય પરીક્ષા પાસ કરવાનું છે, અમારી પ્રજા સુખી છે, મારું પુણ્ય મારા માતા પિતાને સમર્પિત છે, બાએ ઘરેણા વેચીને ઘર ચલાવ્યું હતું. તો આ બધા કેવા છે? સાદા વાક્યો છે, કોઈ પણ બે વાક્યો જોડાયેલા નથી સંયોજન વડે. તો આવા એક સિમ્પલ લીટીમાં એક જ વાક્ય હોય તો એને શું કહેવામાં આવે? સાદું વાક્ય કહેવામાં આવે. જે મેન બધાને કન્ફ્યુઝન થાય છે એ સંકુલ અને સંયુક્તની અંદર થાય છે. સૌથી પહેલા આપણે સંકુલ ભણીએ. સંકુલ એને બીજા મિશ્ર પણ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, સંકુલને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? મિશ્ર વાક્યના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે બે વાક્યો જેમાં એક મુખ્ય અને એને આધારિત એટલે કે એના ઉપર ડિપેન્ડેન્ટ હોય એવું બીજું ગૌણ વાક્ય હોય અને બંને સંયોજન વડે જોડાયેલા હોય તો એને સંકુલ અથવા તો મિશ્ર વાક્ય કહેવામાં આવે. આની અંદર તમને બે સંયોજન જોવા મળશે. સંકુલની અંદર નોર્મલી અથવા તો સામાન્ય રીતે તમને બે સંયોજન જોવા મળશે, મળશે અને મળશે. તો આ એનો મેઇન ડિફરન્સ છે. જ્યારે પણ સંયુક્ત અને સંકુલમાં તમને કન્ફ્યુઝન લાગે ને ત્યારે એના સંયોજન જોઈ લેવાના. સંકુલની અંદર બે સંયોજન હોય, જ્યારે સંયુક્તની અંદર હંમેશા એક જ સંયોજન હોય, હંમેશા એક સંયોજન હોય. જ્યારે સંકુલમાં સામાન્ય રીતે બે સંયોજન હોય, હા એકાદ કોઈ અપવાદ હોય જેની અંદર એક સંયોજન હોય, પણ નોર્મલી સામાન્ય રીતે એની અંદર બે સંયોજન જોવા મળશે સંકુલની અંદર. જેમ કે જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં, જે તે, જેવું તેવું વગેરે જેવા સંયોજન જોવા મળે. જેમ કે ઉદાહરણ જોઈએ, જે ખાડો ખોદે તે પડે. હવે સિમ્પલ વસ્તુ છે કે જો તમે ખાડો જ નહીં ખોદો તો કોઈ પડવાનું છે જ નહીં. તમે ખાડો ખોદશો તો કોઈ પડશે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે બે વાક્યો છે કે એક ખાડો ખોદવો અને એક પડવું. તમને બે ક્રિયાઓ જોવા મળશે, એક ખોદવાની ક્રિયા જોવા મળશે અને એક પડવાની ક્રિયા જોવા મળશે. તો અહીંયા બે વાક્યો છે, ભલે નાનું વાક્ય લખેલું છે પણ આની અંદર બે ક્રિયાઓ થાય છે, ખોદવાની ક્રિયા અને પડવાની ક્રિયા. તો આ બે વાક્યો છે અને તે સંયોજનથી જોડાયેલા છે, જે અને તે. ઓકે, તો જે ખાડો ખોદે તે પડે. તો અહીંયા એક બીજા ઉપર ડિપેન્ડન્ટ છે કે ભાઈ ખાડો ખોદશે તો કોઈક પડશે. ઓકે, ખાડો જ નહીં ખોદાય તો બીજું વાક્ય જે પડવાની વસ્તુ છે એ થશે જ નહીં. ઓકે, તો આને શું કહીશું? સંકુલ અથવા તો મિશ્ર. બીજું વાક્ય જુઓ, જ્યારથી તેઓ ગામમાં આવ્યા છે ત્યારથી તેઓ સેવાના કામ કરે છે. તો અહીંયા પણ તમે જુઓ, બે તમને સંયોજન જોવા મળશે, એક સ્ટાર્ટિંગમાં, જ્યારથી અને ત્યારથી. હવે સિમ્પલ વસ્તુ છે કે એઓ જો ગામમાં આવ્યા જ નહીં હોય તો ઓબ્વિયસલી સેવાના કામ કઈ રીતના કરશે? તો અહીંયા પણ ડિપેન્ડન્ટ છે, એ ગામની અંદર આવ્યા ત્યારે તે સેવાના કામ કરી શકે. તો અહીંયા પણ એકબીજા સુધી ડિપેન્ડન્ટ છે, ભાઈ ગામમાં આવ્યા ત્યારે એ સેવાના કામ કરી શકે. જો એ ગામમાં જ ના આવ્યા હોય તો ગામની અંદર સેવાના કામ કઈ રીતના કરી શકો? તો આ પણ એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે. ત્રીજું તમે જુઓ, જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. સિમ્પલ વસ્તુ છે કે મહેનત તમે કરશો, ઓકે, તમે વાંચશો તો જ પરીક્ષામાં પાસ થશો. તો અહીંયા જો વાંચો તો વસ્તુ થવાની છે, તો જો તમે મહેનત નહીં કરો તો પરીક્ષામાં પણ પાસ નહીં થાવ. એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. જ્યારે બાળકો મેદાનમાં આવતા ત્યારે પતંગિયાની માફક ઉડાઉડ કરતા. ઓકે, તો ઓબ્વિયસલી બાળકો મેદાનમાં આવે છે ત્યારે તે પતંગિયાની માફક ઉડાઉડ કરે છે, ઘરે તો ઉડાઉડ કરતા નથી. તો એ મેદાનમાં આવે છે ત્યારે કરે છે. તો એ મેદાનમાં આવે જ નહીં તો એ પતંગિયાની માફક ઉડાઉડ કરશે જ નહીં. તો એકબીજા સાથે શું છે? ડિપેન્ડન્ટ વસ્તુ છે. જો પહેલું બને છે તો જ બીજું બને છે. જ્યાં ઈશ્વર વસે છે ત્યાં સત્ય હોય છે. તો આ પણ એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે કે ભાઈ ઈશ્વર છે જ્યાં વસે છે, ઓકે, જ્યાં રહે છે ત્યાં સત્ય હોય છે. તો એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે. અમરકંટકના પહાડમાંથી નર્મદા નદી નીકળે છે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. તો અહીંયા તમે જુઓ કે રૌદ્ર સ્વરૂપ ક્યારે ધારણ કરે છે? જ્યારે તે અમરકંટકના પહાડમાંથી નીકળે છે. તો અહીંયા તમે જુઓ કે અમરકંટકના પહાડમાંથી નીકળે જ નહીં તો એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની જ નથી, એ ત્યાંથી નીકળે છે ત્યારે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. ઓકે, તો પહેલી વસ્તુ એ બીજી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. પહેલી વસ્તુ થાય છે તો એના અનુરૂપ બીજી વસ્તુ થાય છે. જો તેને થોડો વધુ અભ્યાસ કર્યો હોત તો તે મહાન વિદ્વાન બન્યો હોત. તો એને જો વધુ અભ્યાસ કર્યો હોત તો મહાન વિદ્વાન બન્યો હોત, જો વધુ અભ્યાસ ના કર્યો હોત તો એ મહાન વિદ્વાન ના જ બન્યો હોત. ઓકે, સિમ્પલ વસ્તુ છે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો અહીંયા તમે છેલ્લેથી બીજા નંબરનું વાક્ય જોશો ને, અમરકંટક વાળું, તો એની અંદર તમે જુઓ એક જ સંયોજન છે પણ એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે. તો આ સંકુલની અંદર આવશે. તો મેં તમને કીધું ને કે સામાન્ય રીતે એની અંદર બે સંયોજન હોય, સામાન્ય રીતે, પણ એવો કોઈ અપવાદ આવી જાય જેની અંદર એક સંયોજન પણ હોઈ શકે. ઓકે, તો એવો અપવાદની અંદર જેમ કે અહીંયા છેલ્લેથી બીજા નંબરનું વાક્ય છે, અમરકંટકના પહાડમાંથી નર્મદા નીકળે છે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે.
तो आ वस्तु एक बीजा साथे डिपेंडेंट छे, पण आनी अंदर तमे संयोजन जोवा जाओ तो खाली ने खाली त्यारे छे, आगळ कोई संयोजन मुकेलो नथी। तो सिंपल वस्तु छे कि संकुल अने जेने बीजा मिश्र वाक्य पण कहेवामां आवे छे एने जो ओळखवू होय तो एनी अंदर बे तमने शुं जोवा मळशे, संयोजन जोवा मळशे सामान्य रीते, का तो तमे वाक्य वांचो ने तो पण तमने खबर पड़ी जाय कि आ वाक्य ए बीजा वाक्य उपर डिपेंडेंट छे। એટલે કે આગળનું જે વાક્ય હોય એને મુખ્ય વાક્ય કહેવામાં આવે, બીજા નંબરનું જે વાક્ય હોય એને ગૌણ વાક્ય કહેવામાં આવે, અને જે ગૌણ વાક્ય હોય એ મુખ્ય વાક્ય ઉપર શું રાખે, આધાર રાખે। એટલે કે મુખ્ય વાક્ય વસ્તુ થઈ હોય તો જ ગૌણ વસ્તુ પોસિબલ થાય, જો આગળનું વાક્ય જ બન્યું ના હોય તો પાછળનું વાક્ય પણ બને નહીં। તો આવી કન્ડિશનમાં જ સંકુલ વાક્ય થશે। ફરીથી રિપીટ કરું છું, ગૌણ વાક્ય એ 100% 100% 100% ડિપેન્ડન્ટ રાખે છે મુખ્ય વાક્ય ઉપર। જો મુખ્ય વાક્ય નહીં બને તો ગૌણ વાક્ય પણ પોસિબલ નહીં થાય, તો એવા જ કન્ડિશનની અંદર એ સંકુલ અથવા તો મિશ્ર વાક્ય બનશે। છેલ્લું જોઈએ છે સંયુક્ત વાક્ય। સંયુક્ત વાક્યની અંદર પણ યાદ રાખજો બે વાક્યો હોય છે અને બંને વાક્યો એ સ્વતંત્ર અર્થ ધરાવે છે, એટલે કે 100% એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી હોતા। એટલે કે અમુક વસ્તુ જે પહેલી વસ્તુ છે જે મુખ્ય વાક્ય છે એ ના થયું હોય ને તો પણ બીજી વસ્તુ થાય, એટલે કે પહેલું વાક્ય જો પોસિબલ ના હોય તો પણ બીજા નંબરનું જે વાક્ય છે એ પોતાની ક્રિયા ચાલુ જ રાખે અથવા તો ક્રિયા કરે, તો એવાને સંયુક્ત વાક્ય કહેવામાં આવે। અને સંયુક્ત વાક્યમાં હંમેશા યાદ રાખજો એક જ સંયોજન હોય, એક જ સંયોજન હોય, ક્યારે પણ એની અંદર બે સંયોજન તમને નહીં જોવા મળે। બે સંયોજન શેમાં જોવા મળશે, તો તમને સંકુલ વાક્યની અંદર જોવા મળશે। ચલો કેવા સંયોજન જોવા મળશે, તેથી, માટે, એટલે, પણ, તેમ, છતાં, નહીતર, કેમ કે, કારણ કે, અથવા, છતાં, તો આ બધા છે એ શેમાં આવે છે, સંકુલ વાક્યની અંદર તમને જોવા મળશે। ચલો પહેલું ઉદાહરણ તમે જુઓ, રવિ શાળાએ મોડો પહોંચ્યો કારણ કે રસ્તામાં ભીડ હતી। તો અહીંયા તમે જુઓ કે આ રસ્તામાં ભીડ હતી એ વાક્ય આખું અલગ છે, તમે એ જુઓ કે રવિ છે એ શાળાએ મોડો પહોંચ્યો। ચલો આ વસ્તુ સમજાય છે કે ભાઈ રવિ શાળાએ મોડો પહોંચ્યો, અહીંયા એક વાક્ય પૂરું થઈ ગયું, કારણ કે રસ્તામાં ભીડ હતી। હવે રસ્તામાં ભીડ હતી એના જ કારણે રવિ મોડો પહોંચ્યો આવું 100% તમે ના કહી શકો, ઓકે? તો અહીંયા તમે જુઓ કે વાક્ય છે એ એકબીજા સાથે તમને એવું લાગશે કે ડિપેન્ડન્ટ છે, પણ એકચ્યુઅલી ડિપેન્ડન્ટ નથી। રસ્તામાં ભીડ હતી એક આખી અલગ વસ્તુ બતાવે છે કે ભાઈ રસ્તાની અંદર ભીડ હતી એ બ્રોડ વસ્તુ છે, એ જ આખા વાક્ય ઉપર ડિપેન્ડન્ટ નથી। મતલબ કે રસ્તામાં ભીડ હતી, ઓકે, એ ટોટલી રવિ શાળાએ પહોંચ્યો એના ઉપર કોઈ ડિપેન્ડન્ટ નથી। એટલે કે સમજી લો કે રવિ શાળાએ વહેલો પહોંચ્યો હોય તો આ ભીડ ના થાત, ભીડ તો હતી અને થવાની જ હતી, એમાં રવિ એ મોડો પહોંચ્યો એ એનો પર્સનલ છે વસ્તુ, ઓકે? એ આખી વસ્તુ, આ જે બીજી વસ્તુ છે એ પહેલી વસ્તુ ઉપર કોઈ ડિપેન્ડ નથી રાખતી કે રવિ શાળાએ મોડો પહોંચ્યો એટલે રસ્તામાં ભીડ થઈ, એવું પોસિબલ છે નથી। એટલે કે રસ્તામાં ભીડ થઈ શું રવિ વહેલા મોડો પહોંચ્યો એટલા માટે થઈ ના, તો અહીંયા રસ્તામાં ભીડ થઈ અને રવિ શાળાએ મોડો પહોંચ્યો એના વચ્ચે આમ કહેવાય કે સંબંધ નથી, ઓકે? તો રસ્તામાં ભીડ થઈ એ આખું વસ્તુ અલગ બની છે અને રવિ શાળાએ મોડો પહોંચ્યો એ વસ્તુ અલગ છે, એટલે કે કહેવાય કે આના ઉપર કોઈ ડિપેન્ડ નથી રાખતો, ઓકે? એ રવિ શાળાએ વહેલો પહોંચ્યો હોય કે મોડો પહોંચ્યો હોય, જો ભીડ હતી એ ભીડ તો થવાની જ હતી, એને કોઈ લેવા દેવા નથી, સિમ્પલ। બીજું તમે જુઓ, મનન મહેસાણા ગયો, તેજસ ભાવનગર ગયો, પણ રિપલ ગાંધીનગર ન જઈ શક્યો। તો સિમ્પલ વસ્તુ છે કે મનન છે એ મહેસાણા જતો રહ્યો, તેજસ છે એ ભાવનગર પહોંચી ગયો, પણ રિપલ એ ગાંધીનગર પહોંચ્યો નહીં। તો એમાં આ બે વાક્યને કોઈ લેવા દેવા નથી, ભાઈ એ મનન એની જગ્યાએ પહોંચી ગયો, તેજસ એની જગ્યાએ પહોંચી ગયો, હવે એ બે પહોંચી ગયો તો એને અને રિપલને કોઈ લેવા દેવા નથી, રિપલ ગાંધીનગર ન જઈ શક્યો। તો આ બંને વસ્તુ, ત્રણે ત્રણ વસ્તુ, ઇવન ત્રણ વાક્યો છે, ત્રણે ત્રણ વસ્તુ એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ નથી, સ્વતંત્ર રીતે પોતાનો અર્થ ધરાવે છે। આગળ વાત કરીએ, અમે રેલવે સ્ટેશન સમયસર પહોંચ્યા નહીતર ટ્રેન જતી રહી, બધાને એવું જ લાગશે કે આ તો કેવું વાક્ય છે, સંકુલ વાક્ય છે, કારણ કે અમે પહોંચ્યા નહીં એને ટ્રેન જતી રહી, ના, અહીંયા તમે ધ્યાનથી વિચારજો, સમજજો, શું તમે વહેલા પહોંચ્યા કે મોડ્યા પહોંચ્યા, ટ્રેન જવાની હતી એ જવાની જ હતી, ઓકે? આ બીજું વાક્ય છે એ પહેલા વાક્ય ઉપર ડિપેન્ડન્ટ રાખે છે, તમારે એટલું જ વિચારવાનું કે બીજી વાક્ય એ પહેલા ઉપર ડિપેન્ડન્ટ રાખે છે કે નહીં। હવે ટ્રેન જવાની હતી એ ટાઈમસર જતી જ રહેવાની હતી, તમે વહેલા આવો કે મોડા આવો કે સમયસર આવો કે સમયસર ના આવો એનાથી કોઈ ફરક પડતો નથી, ટ્રેન જવાની હતી એ જવાની જ હતી, ઓકે? એ પહેલા વાક્ય ઉપર ડિપેન્ડન્ટ નથી। એ જ રીતના અહીંયા તમે જુઓ, પહેલું વાક્યમાં હતી કે રસ્તામાં ભીડ હતી,
તો એ રસ્તામાં ભીડ હતી, તમે મોડા પહોંચો વહેલા પહોંચો એનાથી રસ્તામાં ભીડને કંઈ થવાનું નથી, એ ભીડ હતી હતી અને હતી, સિમ્પલ વસ્તુ. એ જ રીતના ટ્રેન જતી રહેવાની હતી, તમે વહેલા આવો કે મોડા આવો કોઈ ફરક પડવાનો નતો. તો અમે રેલવે સ્ટેશન સમયસર પહોંચ્યા, નહીતર ટ્રેન જતી રહે. તો નહીતરથી આ બે વાક્યો જોડાયેલા છે, એટલે કે નહીતર શું બનશે, સંયોજન બનશે. તો અમે રેલવે સ્ટેશન સમયસર પહોંચ્યા આ એક વાક્ય છે, અને ટ્રેન જતી રહે આ બીજું વાક્ય છે, અને બંને એકબીજા સાથે ડિપેન્ડેન્ટ નથી. ફરીથી કહું છું, ઓકે, બહુ જ નાની એવી પાતળી સાંકડી વસ્તુ છે જે તમારે સંકુલ અને સંયુક્તમાં સમજવાની છે. ઓકે, જો નહીં સમજો તો આ બંનેમાં કન્ફ્યુઝન થશો. તો એક તો મેં તમને કહી દીધું કે ભાઈ સંકુલની અંદર સામાન્ય રીતે બે સંયોજન જોવા મળે અને સંયુક્તમાં એક સંયોજન જોવા મળે. બીજું શું જોવાનું, ડિપેન્ડન્સી જોવાની, કે આમાં તમે જોશો ને તો ટોટલી બીજું વાક્ય એ 100% પહેલા વાક્ય ઉપર ડિપેન્ડન્ટ હોય, એટલે કે પહેલું વાક્ય ન બને તો બીજું વાક્ય પણ પોસિબલ નથી, એ બનશે જ નહીં. ઓકે, જ્યારે સંયુક્તની અંદર શું હોય કે કદાચ પહેલું વાક્ય ના બને તો બીજું વાક્ય તો બનવાનું છે. ઓકે, એ રવિ શાળાએ પહોંચે કે ના પહોંચે, રસ્તામાં ભીડ હતી એ તો રહેવાની છે, પેલા વ્યક્તિ સમયસર પહોંચે કે ન પહોંચે, ટ્રેન જવાની હતી એ તો જવાની જ હતી. ઓકે, ચલો ત્રીજું તમે જો, ચોથું જો, આકાશ સ્વસ્થ દેખાતું હતું તેથી વરસાદ આવવાના સંજોગો ન હતા. ઓકે, તો અહીંયા પણ તમને એવું લાગશે કે આ બંને એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે, નથી ડિપેન્ડન્ટ. આકાશ સ્વસ્થ દેખાતું હતું આ એક અલગથી વાક્ય છે, ભાઈ આકાશ છે એ આજે સ્વચ્છ દેખાય છે. વરસાદ આવવાના સંજોગો ન હતા આ અલગ છે, ઓકે, અલગ વાક્ય છે કે ભાઈ વરસાદ આવવાના કોઈ સંજોગો નથી. હવે વરસાદ આવવાના સંજોગો હોય કે ના હોય, આકાશ સ્વચ્છ છે અને સ્વચ્છ રહેવાનું છે. ઓકે, તો અહીંયા એકબીજા સાથે કોઈ ડિપેન્ડન્ટ નથી. વિદ્યાર્થીઓ વાંચશે અને લખવાનું કાર્ય કરશે. તો લખવું અને વાંચવું બે અલગ અલગ ક્રિયાઓ છે અને બંને એકબીજાથી સ્વતંત્ર છે. કાં તો વિદ્યાર્થીઓ લખશે, કાં તો વિદ્યાર્થીઓ વાંચશે. લખશે અને વાંચશે, એટલે કે જો લખશે તો જ વાંચશે એવું તો છે જ નહીં કે વિદ્યાર્થીઓ જો લખશે તો જ વાંચી શકશે, ના. ઓકે, વિદ્યાર્થીઓ વાંચશે અથવા તો લખવાનું કાર્ય કરશે, બંને વાક્ય અલગ અલગ છે, બંને એકબીજાથી સ્વતંત્ર છે. મહેમાનો માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે, એટલે કે મહેમાનો આવવાના હતા એના માટે ખુરશીની વ્યવસ્થાઓ કરાવી દીધી, પણ મહેમાન આવ્યા અને મહેમાને એવું કીધું કે અમે તો નીચે બેસીશું. ઓકે, તો પહેલું અને બીજા વાક્ય એ આખું એકબીજાથી સ્વતંત્ર છે. તમને એવું લાગે કે ભાઈ બંને એકબીજાને જોડાયેલા છે, મતલબ કે એકથી બીજું થાય છે, ના. ઓકે, આમ તમે જોશો ને તો બંને છે, બંને વાક્યો છે ને એ એકબીજાને તમે જોવો કે જોડાયેલા છે ખરા, પણ એકબીજાથી સ્વતંત્ર છે. બંને એ એક જ વસ્તુ ઉપર આધાર રાખશે પણ બંને સ્વતંત્ર છે. પહેલી વસ્તુ અને બીજી વસ્તુ એ 100% એકબીજા સાથે ડિપેન્ડન્ટ નથી. એટલે કે તમે સમજી લો કે મહેમાનો છે એ ખુરશી, મહેમાનો માટે તમે ખુરશીની વ્યવસ્થા કરો કે ના કરો, એ મહેમાનો એ નીચે જ બેસવાના હતા, એમનો આગ્રહ શું હતો, નીચે જ બેસવાનો. હવે તમે ખુરશી લાવીને રાખી હોય કે ના લાવીને રાખી હોય એનાથી કોઈ મતલબ નથી. તો અહીંયા તમે જુઓ કે બે વસ્તુ છે એ અલગ અલગ છે, અલગ અલગ એમની વાક્ય રચના છે અને અલગ અલગ બંનેનો અર્થ નીકળે છે. નર્મદા પહાડો વચ્ચેથી નીકળી અને ખંભાતના અખાતમાં જાય છે. તો અહીંયા પણ તમે જુઓ કે નર્મદા એ પહાડોમાં, આ રીતના પહાડો છે, આ પહાડોમાંથી નીકળી અને ક્યાં જાય છે, ખંભાતનો અખાત છે, આ રીતના આ ખંભાતના અખાતની અંદર શું જતી રહે છે, પડી જાય છે નદી. તો અહીંયા તમે જુઓ કે એ પહાડોમાંથી નીકળે છે આ એક અલગ વાક્ય છે, અને ખંભાતના અખાતમાં જાય છે એ અલગ વાક્ય છે. એવું તો નથી કે નર્મદા પહાડોમાંથી નીકળે છે એટલા જ માટે ખંભાતના અખાતમાં જાય છે, એવું તો છે નહીં. એ પહાડોમાંથી નીકળે છે એ સ્વતંત્ર વાક્ય છે, એ ખંભાતના અખાતમાં પડે છે એ પણ સ્વતંત્ર વાક્ય છે. તો અહીંયા પણ એકબીજા સાથે ઉપર ડિપેન્ડન્ટ નથી. તો આને શું કહેવામાં આવે, સંયુક્ત વાક્ય કહેવામાં આવે. તો આજના લેક્ચરની અંદર આપણે વાક્યના ત્રણ પ્રકાર સમજ્યા, કોને સાદું વાક્ય કહેવાય, કોને સંકુલ અથવા તો મિશ્ર વાક્ય કહેવાય અને કોને સંયુક્ત વાક્ય કહેવાય. આઈ હોપ સો તમારી વસ્તુ જે છે એ ક્લિયર થઈ ગઈ હશે, ઇવન ક્લિસ્ટર ક્લિયર થઈ ગઈ હશે. હજુ પણ કઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર આપીશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. હું અનએકેડમીની અંદર ભણાવું છું, તમે મારી સાથે અનએકેડમીની અંદર જોડાઈ શકો છો. પ્લસની અંદર જોડાવા માટે 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 મંથ, 24 મંથની આ પ્રાઇસ છે. ક્યારે પણ આ પ્રાઇસ પે ના કરતા તમારે જે પ્રાઇસ પે કરવાની છે એ 10% ડિસ્કાઉન્ટ સાથેની પ્રાઇસ પે કરવાની છે. હવે 10% ડિસ્કાઉન્ટ કઈ રીતના મળશે, જ્યારે તમે મારો રેફરલ કોડ કિશન લાઈવ યુઝ કરશો ત્યારે. અને કિશન લાઈવ રેફરલ કોડ યુઝ કરવાથી તમને તરત જ 10% ડિસ્કાઉન્ટ મળી જશે. બીજી વસ્તુ કે જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો,
જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરો તેની નોટિફિકેશન તમને મળતી રહે, તમારો કોઈ પણ વિડીયો મિસ નહી થાય. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.